ગઢ ખાતે નાગેશ્વરી માતાજીના મંદિરે નવમો પાટોત્સવ ઉજવાયો. પાલનપુર તાલુકાના ગઢ ખાતે રહેતા રાઠોડ પરિવારની કુળદેવી નાગેશ્વરી માતા છે, જ્યાં આજથી 9 વર્ષ પહેલાં ગઢના રાઠોડ પરિવાર દ્વારા રાજસ્થાનના નગાણા ધામ જઈને જીવંત જ્યોત લાવીને માતાજીની પધરામણી કરીને નાગેશ્વરી માતાજીની ભારે ધામધૂમપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જ્યાં ગઢ તેમજ આજુબાજુથી નાગેશ્વરી માતાને માનતા રાઠોડ પરિવારના લોકો અહીં દર મહિનાની 7મના દિવસે દર્શનાર્થે પધારે છે. મહિનાની દર 7મના દિવસે ગઢ રાઠોડ પરિવારના ભાઈઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને માતાજીની ઉજવણી કરે છે અને મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરે આવતા શ્રદ્ધાળુઓ માટે ચા પાણી અને ફરાળી કેવડાનો પ્રસાદ આપવામાં આવે છે. નાગેશ્વરી માતાના મંદિરે આજે પ્રતિષ્ઠાના 9 વર્ષ પૂર્ણ થતા પાટોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અખિલ ભારતીય સંત સમિતિના કાર્યકારી અધ્યક્ષ સ્વામી રાજેન્દ્રગીરી મહારાજ તેમજ અતિથિ વિશેષ તરીકે ધવલકુમાર લિંબાચિયા, ટીડીઓ જાંબુગોડા સહિત અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવમા પાટોત્સવ નિમિત્તે સવારે ગઢ બહુચર નિવાસ ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે નિજ મંદિરે પહોંચી હતી. ત્યારબાદ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં વિદ્વાન પંડિતો દ્વારા શાસ્ત્રોગત વિધિવિધાનથી યજમાનોએ હવનમાં આહુતિ આપી હતી. હવનની પૂર્ણાહુતિ બાદ માતાજીની મહાઆરતી ઉતારવામાં આવી હતી અને આ સમગ્ર પાટોત્સવનું આયોજન શ્રી નાગેશ્વરી માતા સેવા ટ્રસ્ટ ગઢ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહેમાનો, દાતાઓ તેમજ સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પાટોત્સવ પ્રસંગમાં રાઠોડ પરિવાર સહિત મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા. અમારા શ્રી નાગેશ્વરી માતા મંદિર અહીંયા નિર્માણ કર્યું છે. અગાઉ અમે રાજસ્થાનથી માતાજીની જ્યોત લાયા હતા નગાણા ધામથી, અને અમારી કુળદેવી શ્રી નાગેશ્વરી માતા છે. સમગ્ર રાઠોડ પરિવારની કુળદેવી નાગેશ્વરી માતા છે. અમારા આજુબાજુની ગામોની અંદર પણ અમારા રાઠોડ પરિવારો વસે છે અને આ રીતે અમે 2015ની અંદર માતાજીને અહીંયા પ્રતિષ્ઠા કરી હતી અને એ પછી અમે સતત માતાજીના પાટોત્સવ અહીંયા ઉજવીએ છીએ અને આજે અમારો 9મો પાટોત્સવ છે. અને આવી રીતે અમારા દરેક પાટોત્સવની અંદર દાતાઓ અમને સતત મદદરૂપ બનતા રહેલા છે. એમાં અમારા સમાજના, અમારા કુટુંબના અને ગામના પણ દાતાશ્રીઓ અમને સારો એવો સહયોગ આપે છે અને અમે આ રીતે એક સામાજિક કાર્ય સાથે સાથે કરીએ છીએ. નાગેશ્વરી માતા સેવા ટ્રસ્ટના માધ્યમ દ્વારા અમે સમાજલક્ષી પણ કાર્યો કરીએ છીએ, કેળવણીલક્ષી કાર્યો પણ અમે કરવા માગીએ છીએ. આજે માતાજીનો 9મો પાટોત્સવ હતો અને આ પાટોત્સવની ઉજવણી અમે આ રીતે માતાજીનો હવન રાખીએ છીએ અને માતાજીની ગામની અંદર શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ અને આ રીતે અમારો પાટોત્સવ સંપૂર્ણ કરીએ છીએ. હવનની પૂર્ણાહુતિ થયા બાદ અમે સાથે ભોજન પ્રસાદ લઈ અને છૂટા પડીએ છીએ.